આ લેક્ચરમાં આપણે ઉદાહરણ 8.4 નો ઉકેલ મેળવીશું. સૌપ્રથમ આપણે ઉદાહરણની રકમ જોઈ લઈ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ આકૃતિ આપી છે ઓલરેડી, એની અંદર બે ગોળા આપેલા છે આર ત્રિજ્યાના, પણ બેના દળ અલગ અલગ છે. એક ગોળાનું દળ એમ છે, બીજા ગોળાનું દળ 4 એમ છે. બે ગોળા વચ્ચેનું અંતર છે એ 6 આર જેટલું આપ્યું છે, અને એક નાનો એવો એમ દળનો પદાર્થ છે એ વી વેગથી એમ દળના ગોળાથી લઈ અને 4 એમ દળના ગોળા તરફ ગતિ કરે છે એવું આકૃતિમાં આપ્યું છે. ફરીથી વાંચી લઈ. આર ત્રિજ્યાના બે નિયમિત ઘન ગોળાઓના દળ એમ અને 4 એમ છે, અને તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 6 આર છે. બંને ગોળાઓને સ્થિર જકડી રાખેલ છે, એટલે એ પોતાના પોતપોતાના સ્થાન ઉપર સ્થિર છે, ગતિ નથી કરતા. એમ દળના ગોળાની સપાટી પરથી એમ દળનો, સ્મોલ એમ દળનો, કેપિટલ એમ દળનો ગોળો છે એ સ્થિર છે, એના ઉપરથી સ્મોલ એમ દળનો એક પદાર્થ સીધો બીજા ગોળાના કેન્દ્ર તરફ ફેંકવામાં આવે છે. આ પદાર્થ બીજા ગોળાની સપાટી પર પહોંચે તે માટે જરૂરી લઘુત્તમ ઝડપનું સૂત્ર મેળવો, એટલે કે આપણે વી શોધવાનો છે, વેગ આપણે મેળવવાનો છે. છતાં આપણે ફરીથી એક વખત આકૃતિ દોરી લઈ. આકૃતિમાં બે ગોળા આપ્યા છે આર ત્રિજ્યાના, એક ગોળાનું દળ કેપિટલ એમ છે, બીજા ગોળાનું દળ છે 4 એમ. બે વચ્ચેનું અંતર છે 6 આર જેટલું, એટલે જે ત્રિજ્યા છે એના કરતાં 6 ગણું અંતર છે. હવે એમ દળના ગોળા ઉપરથી એક નાનો એવો પદાર્થ સ્મોલ એમ દળનો એ વી વેગથી બીજા ગોળા તરફ ફેંકવામાં આવે છે, તો એ અહીં સુધી પહોંચી જાય એના માટેનો વેગ કેટલો રાખવો જોઈએ એ આપણે શોધવાનું છે. હવે કોઈ તટસ્થ બિંદુ આપણે એવું વિચારીએ કે જ્યાં બેના ગુરુત્વાકર્ષણ બળ સરખા થાય, તો ત્યાંથી જેમ આગળ વધીશું એમ 4 એમ દળના ગોળાનું ગુરુત્વાકર્ષણ બળ સ્પર્શક વધારે હોય, એ એમ દળના ગોળાનું ગુરુત્વાકર્ષણ બળ ઓછું હોય, એટલે કે આ એક એન બિંદુ છે જ્યાં બેના ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય સમાન થાય, તટસ્થ બિંદુ એકબીજાની અસર નાબૂદ કરે. ત્યાંથી જો પદાર્થ આગળ એક વખત નીકળી જાય તો પછી ઓટોમેટિક આ બીજા ગોળાના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ત્યાં ખેંચાય છે, એટલે આપણે હકીકતમાં પદાર્થને ખાલી એન બિંદુ સુધી મોકલવાનો થાય. એન બિંદુ ક્યાં એવું છે આપણે જાણતા નથી, એટલે એને આપણે એમ દળનો ગોળો છે એનાથી આર અંતરે દર્શાવી દીધું છે, પણ એ હકીકતે આર કેટલું છે એ આપણને ખ્યાલ નથી, એ આપણે ધારી લીધું છે. બંને ગોળાઓના ગુરુત્વાકર્ષણ બળ બિંદુ એન પાસે એકબીજાની અસર નાબૂદ કરે છે, એટલે કે બેના મૂલ્ય સમાન થાય છે અને બંને બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, એટલા માટે એની અસર નાબૂદ થાય. અને એ અંતર છે એ પહેલા ગોળાથી ઓ એન જેટલું છે, જેને આપણે આર વડે દર્શાવીએ, તો બીજા ગોળાથી એ અંતર એન સી જેટલું થાય, જે 6 આર છે એમાંથી આર બાદ કરો એટલું થાય. એન બિંદુ આગળ બંને ગોળાના ગુરુત્વબળના મૂલ્યો સમાન થશે, એટલે કોની ઉપર લાગતું ગુરુત્વબળ, આ એમ દળનો પદાર્થ જ્યારે એન બિંદુ પાસે પહોંચે ત્યારે એની ઉપર લાગતું આ એમ દળને કારણે લાગતું ગુરુત્વબળ અને 4 એમ દળને કારણે લાગતું ગુરુત્વબળ બે સમાન થાય, તો એ ગુરુત્વબળ છે ન્યૂટનના નિયમ અનુસાર આપણે દર્શાવીએ જી M1 M2ના છેદમાં આર સ્ક્વેર. તો અહીં જી ગુણ્યા પહેલા ગોળાનું દળ, પદાર્થનું દળ અને બે વચ્ચેનું અંતર છે એ આર જેટલું છે અહીં, એટલે આરનો સ્ક્વેર. એવી રીતે બીજા ગોળા માટે એ જ ગુરુત્વાકર્ષણ બળ લખીએ તો એમાં દળ છે 4 એમ જેટલું, એટલે જી ગુણ્યા 4 એમ ગુણ્યા એમ અને બે વચ્ચેનું અંતર છે એ આટલું 6 આર માઇનસ આર જેટલું થાય, 6 આર માઇનસ આરનો સ્ક્વેર. હવે જો બેમાંથી કેપિટલ જી કેન્સલ થઈ જાય, કેપિટલ એમ કેન્સલ થઈ જાય, સ્મોલ એમ કેન્સલ થઈ જાય, ખાલી 4 વધે, એ 4 છે એ આર સ્ક્વેર સાથે ગુણાકારમાં આવે અને 6 આરના છેદમાં 6 આર માઇનસ આરનો સ્ક્વેર છે એ બરાબરની સામી બાજુ અંશમાં આવે, એટલે 6 આર માઇનસ આરનો સ્ક્વેર બરાબર 4 આર સ્ક્વેર. એ અહીં લખ્યું છે આપણે બે બાજુ વર્ગમૂળ લ્યો તો બે બાજુ ઉપર સ્ક્વેર નીકળી જાય, એટલે અહીંયા વધે 6 આર માઇનસ આર અને જમણી બાજુ વધશે, બે બાજુ વર્ગમૂળ લીધું એટલે આરની ઉપર સ્ક્વેર છે, 4ની ઉપર સ્ક્વેર નથી, એટલે આરની ઉપરથી સ્ક્વેર નીકળી ગયો, પણ 4ની ઉપર સ્ક્વેર નથી એટલે 4નું વર્ગમૂળ કાઢવું પડે 2.
આ માઇનસ આર પહેલી બાજુ જાય તો પ્લસ આર થાય, એટલે સિક્સ આર બરાબર થ્રી આર. હવે આરને સૂત્રનો કરતાં બનાવો તો ત્રણ છે છ આરના છેદમાં જાય એટલે ટુ આર જવાબ આવે, મીન્સ કે આર બરાબર આપણને ટુ આર મળ્યા. એટલે આ જે અંતર છે એ આપણને મળી ગયું, આ અંતર છે એ ટુ આર જેટલું થાય. એટલે આ અંતર અહીંથી તમે ગણો તો એ ફોર આર જેટલું થાય, અહીંથી આર જેટલું તો અહીંથી ફોર આર જેટલું, આ સપાટીથી ફોર આર જેટલું, સોરી કેન્દ્રથી ફોર આર જેટલું થાય. હવે પ્રારંભમાં જો પદાર્થનું અંતર આપણે ગણવું હોય તો એનું અંતર પહેલાં ગોળાના કેન્દ્રથી અત્યારે આર જેટલું છે, તો બીજા ગોળાના કેન્દ્રથી કેટલું થાય, તો કે ટોટલ અંતર આ સિક્સ આર છે, એમાંથી આર જેટલું બાદ કરો તો બાકી જે આ અંતર વધ્યું પદાર્થ અને બીજા ગોળાના કેન્દ્ર વચ્ચે એ ફાઈ આર જેટલું થશે. હવે પદાર્થને એન બિંદુ સુધી પહોંચવા માટે જરૂરી ઝડપ વી હોય તો એની ગતિ ઉર્જા એક દૂતીયાંશ એમ વી સ્ક્વેર થાય, એટલી ઉર્જા આપણે એને આપવી પડે. તો એમની સપાટી ઉપર યાંત્રિક ઉર્જા એને ઈ આઈ વડે દર્શાવીએ, એટલે અહીં જ્યારે પદાર્થ છે ત્યારે એની પાસે એક તો ગતિ ઉર્જા હોય, હમણાં વેગ વી આઈ પો એટલે દૂતીયાંશ, પ્લસ આ એમ દળના ગોળાના કારણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા હોય. એવી જ રીતે આ ફોર એમ દળનો ગોળો છે જેનાથી પાંચ આર જેટલા અંતરે છે એની પણ સ્થિતિ ઉર્જા હોય, એ ત્રણેયના સરવાળા જેટલી એની કુલ યાંત્રિક ઉર્જા થાય. ઈ આઈ બરાબર એક દૂતીયાંશ એમ વી સ્ક્વેર, એટલે એની ગતિ ઉર્જા પહેલાં ગોળાની સ્થિતિ ઉર્જા થશે, પહેલાં ગોળાના કારણે સ્થિતિ ઉર્જા થશે જી એમ એમના છેદમાં આર, બીજા ગોળાને કારણે ગતિ ઉર્જા થશે જી ગુણ્યા ફોર એમ ગુણ્યા એમના છેદમાં ફાઈવ આર, કારણ કે એનું અંતર ફાઈવ આર જેટલું છે. એવી જ રીતે એન આગળ ઉર્જા, હવે એન બિંદુ આગળ યાંત્રિક ઉર્જા વિચારીએ ને તો આપણે ખાલી એટલા જ વેગથી ફેંકો છે કે જેથી અહીં આવે ત્યાં સુધીમાં એ ઉર્જા ખર્ચ થઈ જાય, એટલે કે ગતિ ઉર્જા એની પૂરી વપરાઈ જશે. હવે એની પાસે ગતિ ઉર્જા નથી, હવે જે વૈધી છે એ બેની સ્થિતિ ઉર્જા, એમ દળના ગોળાના કારણે જે સ્થિતિ ઉર્જા છે અને ફોર એમ દળના ગોળાના કારણે જે સ્થિતિ ઉર્જા છે એ બેનો આપણે સરવાળો કરીએ તો એન બિંદુ પાસે ટોટલ ઉર્જા છે યાંત્રિક ઉર્જા ઈ એન એ માઇનસ જી એમ એમના છેદમાં ટુ આર જેટલી હશે, કારણ કે હમણાં જ આપણે ચર્ચા કરી કે આ અંતર છે એ અહીંથી ટુ આર જેટલું છે અને અહીંથી ફોર આર જેટલું છે, સ્થિતિ ઉર્જા માઇનસ હોય એટલે આગળ માઇનસ નિશાની જી એમ એમના છેદમાં અંતર છે ટુ આર. એવી રીતે બીજા ગોળા માટે જી ગુણ્યા ફોર એમ ગુણ્યા એમ અથવા ફોર આગળ લખો તો ફોર જી એમ ગુણ્યા એમ છેદમાં અંતર ફોર આર, કારણ કે એનું અંતર છે એ પદાર્થથી કેન્દ્ર સુધીનું અંતર ફોર આર જેટલું છે એટલા માટે. હવે આ બે ઉર્જા છે એ યાંત્રિક ઉર્જાના સંરક્ષણ નિયમ અનુસાર સમાન થાય, એટલે બેને આપણે એકબીજા સાથે સરખાવી શકીએ. યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ અનુસાર આ બેને સરખાવો તો એમ વી સ્ક્વેર, પહેલાં એક કામ કરીજો બધા પદમાં છે ને સ્મોલ એમ છે, અહીંયા સ્મોલ એમ છે, સ્મોલ એમ છે, અહીં પણ સ્મોલ એમ છે, અહીંયા પણ સ્મોલ એમ છે અને અહીંયા પણ સ્મોલ એમ છે, એટલે સ્મોલ એમ છે એ આપણે પાંચે પાંચ પદમાંથી કોમન કાઢી નાખીએ, એટલે સ્મોલ એમ ગયા અહીંયા જે વધ્યું આપણે લખીએ તો અહીંયા વધ્યા વી સ્ક્વેરના છેદમાં ટુ, એટલે પહેલાં લખી નાખ્યા, અહીંયા વધ્યા જી એમના છેદમાં આર એટલે એ પણ લખાઈ ગયા, પછી ફોર એમ જીના છેદમાં ફાઈ આર એ લખાઈ ગયા, ઇઝ ઇક્વલ ટુ એમ નીકળી ગયા એટલે જી એમના છેદમાં ટુ આર એ લખાઈ ગયા, અહીંયા ફોર ફોર કેન્સલ થઈ ગયા એમ નીકળી ગયા એટલે ખાલી જી એમના છેદમાં આર વધશે એટલે જી એમના છેદમાં આર લખી નાખ્યા. હવે બરાબરની બે બાજુ તમે જુઓ ને તો અહીંયા જી એમના છેદમાં આર અને અહીંયા પણ જી એમના છેદમાં આર બે બાજુ જી એમના છેદમાં આર પડશે તો એ એક કેન્સલ થઈ જશે, એ બે પદ નીકળી જાય તો ખાલી ત્રણ જ પદ વધ્યા, વી સ્ક્વેર બાય ટુ ફોર જી એમના છેદમાં ફાઈવ આર અને જી એમના છેદમાં ટુ આર માઇનસ છે. હવે આપણે વી સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવો છે તો આ માઇનસવાળું પદ છે એ પહેલી બાજુ જાય તો પ્લસ થઈ જાય, એટલે કે ફોર જી એમના છેદમાં ફાઈવ આર આ બાજુ આવે તો પ્લસ થઈ જાય અને એમાંથી આપણે ટુ જી એમ સોરી જી એમના છેદમાં આર કોમન કાઢીશું, આ બાજુ આવે પદ અને એમાંથી જી એમના છેદમાં આર તમે કોમન કાઢી લ્યો તો ખાલી ફોર બાય ફાઈવ વધે, જી એમના છેદમાં આર કોમન કાઢ્યા છે ખાલી, એટલે ફોર બાય ફાઈવ છે એ પહેલાં પદનું વધ્યું. એવી જ રીતે બીજું પદ જે વધ્યું છે એમાંથી જી એમના છેદમાં આર કાઢી લ્યો તો ખાલી માઇનસ એક દૂતીયાંશ વધે, એટલે અહીંયા જી એમના છેદમાં આર કોમન કાઢવાથી પહેલાં પદમાંથી ફોર બાય ફાઈવ માઇનસ બીજા પદમાંથી એક દૂતીયાંશ વધ્યા, અહીંયા આવ્યા વી સ્ક્વેર બાય ટુ, એ બાય ટુ છે ને છેદમાં જી બે એને આપણે પહેલી બાજુ લઈ જઈએ ત્યારે એ અંશમાં ગુણાકાર સ્વરૂપે આવશે, જી એમના છેદમાં આર સાથે ગુણાઈ ગયા, એટલે આ બાજુ વી સ્ક્વેર બાય ટુની જગ્યાએ ખાલી વી સ્ક્વેર લખ્યા છે. હવે અહીં તમે દસ લસા લ્યો તો ચોકડી ગુણાકાર થાય તો ચાર ગુણ્યા બે એટલે આઠ અને પાંચ ગુણ્યા એક એટલે પાંચ, આઠમાંથી પાંચ જાય તો ત્રણના છેદમાં દસ આવે, લસા દસ લઈ તો એટલે ટુ જી એમના છેદમાં આર ગુણ્યા ત્રણના છેદમાં દસ, આ બે આર દસનો છેદ ઉડી જાય તો ત્રણ પંચમાંશ વધે એટલે કે ત્રણ જી એમના છેદમાં પાંચ આર,
વી સ્ક્વેર બરાબર 3gm ના છેદમાં 5r, પણ આપણે વીને કરતાં બનાવો છે બે બાજુ વર્ગમૂળ લ્યો તો વી બરાબર વર્ગમૂળમાં 3gm ના છેદમાં 5r. આટલા વેગથી જો આપણે પદાર્થને ફેંકીએ તો એ બીજા ગોળાની સપાટી સુધી પહોંચી જાય, એટલે લઘુત્તમ ઝડપનું સૂત્ર છે. ફરીથી એક વખત જોઈ જાઓ દાખલો.